नमस्कार विद्यार्थी मित्रों, यूथ एजुकेशन में दरेक विद्यार्थियों स्वागत है। आज आप जोशू धोरण 11 स्टेटिस्टिक विषय चैप्टर नंबर 2 माहिती निरूपण स्वाध्याय नंबर 2.1 दाखला नंबर 10 और छेलो दाखलो। अँ आप नीचे आपेली आवृत्ति वितरण वर्गसीमाओं पर वर्गसीमा बिंदुओं मेळवी आवृत्ति वितरण मेळो। वर्गसीमा बिंदु एटले शुं थशे? अधसीमा ऊर्ध्वसीमा नीचली सीमा ने उपली सीमा, कोई नवुं छे नहीं। तो सौ प्रथम अँ आप शुं लेशुं? अधसीमा बिंदुनु सूत्र। अधसीमानु सूत्र शुं आवशे? मध्य किंमत माइनस वर्ग लंबाई, छेदमां केटला लखवाना रहेशे? बे। तो मध्य किंमत अहीं आपने वर्ग आपेला छे, अहीं आपणी पासे मध्य किंमत नथी। शुं नथी आपणी पासे? मध्य किंमत आपेली छे नहीं। तो सौ प्रथम आपणी पासे ज्यारे आवा संजोगमां मध्य किंमत नथी એવા સંજોગોમાં આપણે શું કરવાનું રહેશે? તો કે અધસીમા ઉર્ધ્વસીમા આપણે કેવી આપી છે? તૈયાર આપી છે। તો તૈયાર આપેલી છે ત્યારે બે વચ્ચે ગેપ કેટલો છે ને ચેક કરી લેવાનો રહેશે। આગળની સીમા છે કેવી છે? અધસીમા। અને પાછળની સીમા છે કેવી છે? ઉર્ધ્વસીમા। ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર બનશે નહીં, કારણ કે આપણે માહિતી મટીરિયલ કેવું આપ્યું છે? તૈયાર મટીરિયલ આપેલું છે। અધસીમા કેટલી છે? એક। તો લખી નાખશું એક। ત્યારબાદ એની શું કરવાની રહેશે? બાદબાકી। કોની બાદબાકી કરવાની રહેશે? તો કે વર્ગ લંબાઈની। કેની બાદબાકી કરવાની રહેશે? વર્ગ લંબાઈની। તો આપણી પાસે વર્ગ લંબાઈ કેટલી છે આપણને ખબર છે નહીં, તો શું કરશું? 1.5 માઇનસ 1.475, બેમાંથી 1.975 ને બાદ કરવાના રહેશે, 3માંથી 2.2975 ને બાદ કરવાના રહેશે। તો બાદબાકી કરશું તો તેના આધારે આપણને ખબર પડશે કે કઈ જવાબ ક્યાં મળે છે। તો 1.5 માઇનસ 1.475, તો જવાબ આવશે 0.025। કેટલો જવાબ આવે છે? 0.025। તો 0.025 ભાંગ્યા કેટલા કરવાના રહેશે? 2। તો 0.025 ભાંગ્યા અહીંયા તમે કરશો 2, આ જે વર્ગ લંબાઈના છે તે 2। જવાબ આવશે 0.00125। કેટલો જવાબ આવશે? 0.0125। જે કેલ્ક્યુલેશન કરશો તો તમને કેલ્ક્યુલેટરમાં ખબર પડશે। તો એકમાંથી 0.0125ને બાદ કરશું તો આપણો જવાબ કેટલો આવશે? તો 0.9875। કેટલો આવશે? 0.9875। જે ચારે ચાર પાંચ આંકડા આવે તો 5 ને 6 આંકડા આવે તો 6 ફરજિયાત પોઈન્ટ પછીના લખવાના રહેશે। તો આગળ શું થશે? બાદબાકીને પાછળથી શું થશે? સરવાળો। તો ઉર્ધ્વસીમામાં શું થઈ જશે? મધ્ય કિંમત સૂત્ર આવું હતું પ્લસ વર્ગ લંબાઈ છેદમાં 2। તો ઉર્ધ્વસીમામાં શું થશે? તમને તૈયાર જ આપી છે ઉર્ધ્વસીમા 1.475 માઇનસ, બંને વચ્ચે વર્ગ કેટલો છે? 0.025 ભાંગ્યા 2 કરશું, જવાબ આવશે 0.0125। તો બાદબાકી કરશો, સોરી અહીંયા આવશે ઉર્ધ્વસીમામાં શું થશે? સરવાળો થશે। તો 1.475 પ્લસ 0.0125 કરશો એટલે જવાબ આવશે 1.4875। કેટલો જવાબ આવશે? 1.4875। તો વર્ગને દર્શાવવાના રહેશે 0.9875 થી 1.4875 આ રીતે દર્શાવવાનું રહેશે। ત્યારબાદ હવે આપણે જોઈશું આગલો વર્ગ। તો 1.5 માઇનસ 0.0125, 1.5 માઇનસ 0.0125 કેલ્ક્યુલેશનમાં બાદબાકી કરશું એટલે જવાબ આવશે 1.4875। ત્યારબાદ ઉર્ધ્વસીમા આપેલી છે 1.975 પ્લસ, હવે તો ગેપ તો બધા જ છે કેવો છે? સરખો છે, મતલબ કે બધી જ સંખ્યામાંથી આગળની સંખ્યામાં 0.0125 બાદ થશે અને ઉર્ધ્વસીમામાંથી 0.0125 કેવા થશે? પ્લસ થશે 0.0125। તો હવે જવાબ હોય છે અહીંયા આપણને કેલ્ક્યુલેશન કરતાં જવાબ મળશે 1.9875। તો જવાબ આવશે 1.4875 થી 1.9875। ત્યારબાદ અહીંયા હશે 2 માઇનસ 0.0125, તો આપણને જવાબ મળશે અહીંયા આપણને 1.9875
अठाणु पंचोतेर। तो हवे ऊर्ध्व सीमा की किंमत है 2.475, एने आपणे माइनस करशू, आपणी किंमत हशे 0.0125। तो आपणे केटलो जवाब मळशे ते जोईशुं आपणे कैलक्युलेटरमां। 2.4875, तो 1.9875 થી 2.4875 આ રીતનો આપણો જવાબ રહેશે। ત્યારબાદ 2.5 માં આપણે શું કરવાનું છે, બાદબાકી કેટલાની કિંમતની કરવાની છે, 0.0125। તો આપણને આપણો જવાબ મળશે 2.4875। ત્યારબાદ 2.975 પ્લસ 0.0125, તો જવાબ આવશે 3.4875। તો કેટલો જવાબ મળશે આપણે અહીંયા, 2.9875। તો જવાબ મળશે 2.9875। તો ફાઇનલી આપણો જવાબ બનશે 2.4875 થી 2.9875। સ્વાભાવિક વચ્ચે મોટી સંખ્યા આની અધ્યાસીમાંથી ઉપરની ઉર્ધ્વ સીમાની બાદબાકી કરવાની, જે ગેપ આપણને મળ્યો હતો 0.025 અને ભાગ્યા કેટલા કરવાના રહેશે, 2, જવાબ મળશે આપણે 0.0125। તો આગળથી બાદબાકીની પાછળથી સરવાળો કરવાનું ભૂલાય નહીં, 0.0125 એટલે આપણો જવાબ મળશે 2.9875। 3.475 પ્લસ 0.0125, તો અહીંયા આપણને જવાબ મળશે 2.9875 છે, એટલા માટે 3.4875 સમથિંગ એવો જવાબ મળશે આપણે, હા 3.4875 જવાબ આપણને મળશે। તો 2.9875 થી 3.4875 એમ 0.5 ગેપ રહેશે, દરેક જગ્યાએ 0.5 ગેપના આધારે જવાબ મળશે। 3.5 માઇનસ 0.0125, તો જવાબ આવશે 3.4875 જ ફાઇનલી છેલ્લું, 3.975 માઇનસ 0.0125, તો જવાબ આવશે 3.9875। તો આપણો જવાબ બનશે 3.4875 થી 3.9875, આ રીતનો જવાબ તૈયાર થશે। તો આ રીતે આપણે દાખલો ગણવાનો રહેશે। સૌપ્રથમ શું જોવાનું રહેશે આપણે, આગળની સીમામાંથી પાછળની સીમા છે ઉપરના વર્ગની, એની વચ્ચે ગેપ ચેક કરવાનો છે। ગેપ ચેક કર્યા પછી ભાગ્યા 2 આવશે, એટલે ભાગ્યા 2 કરવાના રહેશે, 0.0125 આવે છે। દરેકની વર્ગ લંબાઈ કેવી છે, સમાન છે, એટલે એમાં તો કોઈ ક્વેશ્ચન કે પ્રોબ્લેમ્સ કાંઈ છે નહીં। વર્ગ લંબાઈ સમાન રાખતા અધસીમાન સૂત્ર હતું, મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ છેદમાં 2, અહીંયા આપણે બેઠી અધસીમા અને ઉર્ધ્વ સીમા આપી દીધી છે, અધસીમા ઉર્ધ્વ સીમા બેઠી લખી નાખવાની છે। વર્ગ લંબાઈ ભાગ્યા 2, તો વર્ગ લંબાઈ કેટલી છે, 0.025 આ બેની વચ્ચે છે, તો ભાગ્યા 2 કરશું કેટલો જવાબ હશે, 0.0125। તો આગળ બાદબાકીની પાછળ સરવાળો કરવાનો રહેશે, ત્યારબાદ બંને ભેગા કરીને લખી દેવાના રહેશે। અહીંયા આપણે એવું નથી કીધું નિવારક બનાવો કે અનિવારક, એનો કોઈ પ્રોબ્લેમ્સ છે નહીં। થેન્ક યુ।